નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની રિએક્શન વિથ પ્રેઝન્સ ઓફ ફોર્મોનાઇટ્રાઇલ ગ્રુપ જોડે આપણે કરીશું. તો અગાઉ આપણે રિએક્શન છે તે જોઈ ગયા છે, જેમાં રિએક્શન ઓફ હાઇડ્રોક્સિલ એમાઇન છે, રિડક્શન પ્રોસીજર, ઓક્સિડેશન પ્રોસીજર, એસિટાઇલેશન પ્રોસીજર, બધી આપણે પ્રોસીજર જોઈ ગયા છીએ. હવે આપણે અહીંયા રિએક્શન વિથ SCN એટલે કે નાઇટ્રો ફોર્મલ નાઇટ્રાઇલ ગ્રુપ જોડે આપણે રિએક્શન છે તે જોઈશું. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની જ્યારે આપણે ફોર્મોનાઇટ્રાઇલ એટલે કે SCN સાથે રિએક્શન કરીશું ત્યારે આપણને પ્રોડક્ટ એઝ અ સાયનોહાઇડ્રિન છે તે જોવા મળે છે. તો અહીંયા આપણે વાત કરીએ, અગાઉ આપણે રિએક્શન જોઈ ગયા કે હાઇડ્રોક્સિલ એમાઇન કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની જ્યારે આપણે હાઇડ્રોક્સિલ એમાઇન જોડે રિએક્શન કરતા હતા ત્યારે આપણે જ્યાં કાર્બોનલ ગ્રુપ એટલે કે ગ્લુકોઝની અંદર C1 કાર્બન એન્ડ ફ્રુક્ટોઝની અંદર C2 કાર્બન, અહીંયા આપણને કાર્બોનલ ગ્રુપ જોવા મળે છે અને એનું કન્વર્જેશન ઓક્ઝેમમાં થતું હતું. એવી જ રીતના આ રિએક્શન કે રિએક્શન વિથ નાઇટ્રાઇલ ગ્રુપ એટલે કે આપણને ફોર્મોનાઇટ્રાઇલ ગ્રુપ છે એનું જ્યારે આપણે રિએક્શન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડે જ્યારે કરીશું ત્યારે ગ્લુકોઝમાંની C1 પોઝિશન એન્ડ ફ્રુક્ટોઝમાંની C2 પોઝિશન બંને ગ્રુપનું કન્વર્જેશન આપણને સાયનાઇડ ગ્રુપમાં જોવા મળે છે. તો અહીંયા આપણે રિએક્શન જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝની રિએક્શન જોઈએ. તો ગ્લુકોઝની આપણે SCN જોડે જ્યારે રિએક્શન કરીશું ત્યારે એનું કન્વર્જેશન છે તે ગ્લુકોઝ સાયનોહાઇડ્રિનમાં જોવા મળે છે. તો ફર્સ્ટ રિએક્શન આપણે જોઈએ કે ગ્લુકોઝનું આપણે જ્યારે SCNની હાજરીમાં રિએક્શન કરીશું ત્યારે એઝ અ પ્રોડક્ટ આપણને ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન છે તે જોવા મળે છે. તો અહીંયા આપણે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર લખીએ. ગ્લુકોઝના સ્ટ્રક્ચરથી તો બધા પરિચિત આપણે હશો જ. તો ગ્લુકોઝનું આપણે સ્ટ્રક્ચર જોઈએ, COH આલ્ડો હેક્ઝો સુગર છે ગ્લુકોઝ પોતે. તો અહીંયા ગ્લુકોઝ છે તેનું આપણે SCN જોડે રિએક્શન આપીશું એટલે કે ફોર્મોનાઇટ્રાઇલ. ફોર્મોનાઇટ્રાઇલ ગ્રુપ જોડે આપણે ગ્લુકોઝની જ્યારે રિએક્શન કરીશું ત્યારે SCN છે તો એની આપણે અહીંયા કાર્બોનલ ગ્રુપ આપણને C1 કાર્બન પર જોવા મળે છે એટલે SCN બાઇન્ડ પણ C1 કાર્બન પર આપણને થતું જોવા મળે છે. તો અહીંયા આપણે પ્રોડક્ટ જોઈએ તો ફર્સ્ટ કાર્બન. હવે કાર્બન ઉપર આ OH ગ્રુપ, અહીંયા આપણને OH ગ્રુપ અને SCNમાંનો એક એક પ્લસ અહીંયા કાર્બન જોડે પોતે બાઇન્ડ થાય છે અને અહીંયા સાયનાઇડ ગ્રુપ છે તે જોડાઈ જાય છે. અને હવે આપણે સ્ટ્રક્ચર જોઈએ તો C2 કાર્બન, કે C2 કાર્બન આપણને એઝ યુઝ્યુઅલ છે તે જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે C2 કાર્બન છે તો C2 ઉપર OH, H, C3 કાર્બન, H, OH, OH. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણને એઝ અ પ્રોડક્ટ છે તે ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન છે તે મળે છે. ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન. તો અહીંયા તમે રિએક્શનમાં જોઈ શકો છો કે ગ્લુકોઝની રિએક્શન જ્યારે ફોર્મોનાઇટ્રાઇલ ગ્રુપ જોડે આપણે કરીશું ત્યારે અહીંયાનું RDI એટલે કે કાર્બોનલ ગ્રુપ આપણને પ્રેઝન્ટ જોવા મળે છે. તો કાર્બોનલ ગ્રુપ છે એની જોડે જ આપણને SCNનું બાઇન્ડિંગ જોવા મળે છે. તો એ SCNમાં જોઈએ તો કાર્બન એન્ડ OH ગ્રુપ, 1 હાઇડ્રોજન વિથ કાર્બન અને જોડાશે અને એક ફર્સ્ટ કાર્બન કે C1 કાર્બન ઉપર સાયનાઇડ ગ્રુપ આપણને બાઇન્ડ થતું જોવા મળે છે એટલે એઝ અ પ્રોડક્ટ આપણને ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન છે તે જોવા મળે છે. તો એવી જ રીતના આપણે ફ્રુક્ટોઝનો પણ એઝ અ રેફરન્સ તરીકે યુઝ કરીએ છીએ. તો એક મોનોસેકેરાઇડ ગ્લુકોઝ છે તેની આપણે રિએક્શન જોઈ. હવે આપણે ફ્રુક્ટોઝની જોઈશું કે ફ્રુક્ટોઝની જ્યારે આપણે SCN સાથે રિએક્શન કરીશું ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ ફ્રુક્ટોઝ સાયનોહાઇડ્રિન છે તે જોવા મળે છે. કે ગ્લુકોઝની તમે SCN સાથે જ્યારે રિએક્શન આપો છો ત્યારે એઝ અ પ્રોડક્ટ આપણને ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન જોવા મળે છે. એવી જ રીતના ફ્રુક્ટોઝની તમે જ્યારે SCN સાથે રિએક્શન આપીશો ત્યારે આપણને ફ્રુક્ટોઝ સાયનોહાઇડ્રિન છે તે જોવા મળે છે. તો અહીંયા આપણે એનું સ્ટ્રક્ચર લખીએ. તો ફ્રુક્ટોઝનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો CH2OH. ફ્રુક્ટોઝનું પણ તમને બધાને તેનું સ્ટ્રક્ચર છે તે ખ્યાલ હશે.
तो फ्रुक्टोज नो स्ट्रक्चर लखी आपने सी ओ एच सी एच टू ओ एच फ्रुक्टोज के फ्रुक्टोज नो जारे आपने एससीएन हारे रिएक्शन आपीए छे तो फ्रुक्टोज में तमे जोई सको छो सी टू पोजिशन पर तमने कार्बोनिल ग्रुप छे ते जोवा मळे छे तो कार्बोनिल ग्रुप छे तेनी अरेनी तेमा आपणने साइनाइड ग्रुप छे तेनु बाइंडिंग जोवा मळे छे तो अहींया सी एच टू ओ एच અહીંયા જોઈએ તો સેકન્ડ કાર્બન ઉપર અહીંયા ઓક્સિજન છે તો ઓક્સિજન છે તે પોતાના ઇલેક્ટ્રોન લઈને એટલે કે અહીંયા આપણને સિંગલ બોન્ડ OH ગ્રુપ જોવા મળે છે ઓલસો સાયનાઇડ ગ્રુપ પણ પોતે બાઇન્ડ થશે અને થર્ડ પોઝિશન ઉપર એઝ યુઝ્યુઅલ છે તે આપણને જોવા મળે છે OH ફોર્થ પોઝિશન ઉપર રાઇટ સાઈડ OH ફિફ્થ પોઝિશન પર પણ રાઇટ સાઈડ OH એન્ડ CH2 OH અને આપણે કહીશું ફ્રુક્ટોઝ સાયનોહાઇડ્રિન તો બંને રિએક્શન તમે જોઈ શકો છો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની જ્યારે ફોર્મોનાઇટ્રેટ જોડે આપણે રિએક્શન કરીશું ત્યારે એઝ અ પ્રોડક્ટ જ્યારે ગ્લુકોઝની ફોર્મોનાઇટ્રેટ ગ્રુપ જોડે રિએક્શન કરીએ છીએ ત્યારે એઝ અ પ્રોડક્ટ આપણને ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન જોવા મળે છે અને ફ્રુક્ટોઝની જ્યારે આપણે એસિન હારે રિએક્શન કરીએ છીએ ત્યારે ફ્રુક્ટોઝ સાયનોહાઇડ્રિન આપણને એઝ અ પ્રોડક્ટ છે તે જોવા મળે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એસિએનનું બાઇન્ડિંગ એસિન ગ્રુપ બાઇન્ડ છે તે પોતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં જ્યાં તમને ફંક્શનલ ગ્રુપ એટલે કે આલ્ડિહાઇડ અને કીટોનિક બંને ફંક્શનલ ગ્રુપ જોવા મળે છે ત્યાં જ સાયનોહાઇડ્રિન ગ્રુપ છે તેનું આપણને બાઇન્ડિંગ થતું જોવા મળે છે તો ગ્લુકોઝની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા CHO ગ્રુપ પ્રેઝન્ટ છે તેનું અહીંયા આપણને એસિએન છે તેની જોડે બાઇન્ડ થાય છે અને એવી જ રીતના ફ્રુક્ટોઝની અંદર જોઈએ તો ફ્રુક્ટોઝની અંદર સેકન્ડ પોઝિશન ઉપર આપણને કીટોનિક ગ્રુપ જોવા મળે છે અને તેનું પણ કન્વર્જેશન સાયનાઇડ ગ્રુપમાં થાય છે અને એના લીધે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આપણને ગ્લુકોઝ સાયનોહાઇડ્રિન અને ફ્રુક્ટોઝ સાયનોહાઇડ્રિન છે એમાં કન્વર્જેશન થતું જોવા મળે છે